अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કૌશલ્યાની ગોદમાં સુતેલા બાળકનું નામ ગુરુદેવે કીધું, આનું નામ રામ રાખું છું, જે આનું નામ લેશે ને આરામ મળશે। આખે અયોધ્યાના લોકોએ જય જયકાર કરી, આપ પણ જય જયકાર કરો, બોલીએ રામચંદ્ર ભગવાન કી। માં કૈકેયીની ગોદમાં સુતાનું નામ ભરતલાલ રાખ્યું, બધાએ બોલી ઉઠ્યા, બોલીએ ભરતલાલજી મહારાજ કી। કૌશલ્યા માના ગોદમાં બે બાળકો છે, એકનું નામ શત્રુઘ્ન રાખ્યું, બીજાનું નામ લક્ષ્મણ રાખ્યું, બોલીએ શત્રુલાલજી મહારાજ લક્ષ્મણલાલજી મહારાજ। ચારો ભૈયા સરજુ મૈયા અયોધ્યા ધામ, ઓમ નમઃ પાર્વતી। ચારો ભાઈઓનું નામ રાખ્યા, સમય ગયો, હળવળે ચારો ભાઈ મોટા થયા, મિત્રો સાથે ખેલે છે, માતા પિતાની લીલા જોઈને રાજી થાય। આખે અયોધ્યાના લોકો ચારો ભાઈની જોડી છે, રામ અને લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન। મહારાજ જમવા બોલાવે, આવે વળી ભાત ને દહીં મોઢામાં નાખીને જતા રહે, મિત્રોને સમજીને આવતા નથી। માં કૌશલ્યા બોલાવા જ આવે તો ભગવાન દોડે છે, પગમાં ઘૂંઘરું વાગે છે, સુંદર પીળું પિતાવર છે, ઘૂંઘરાલા વાળ છે, કાનમાં કુંડળ છે, સુંદર તિલક છે, હશે તો ગાલમાં ખાડા પડે છે, હાથમાં કંકણ છે, બાહોમાં બજુવન છે, ગળામાં હાર છે અને માથે મોરપીસ છે। કૌશલ્યા બોલાવા જાય, ઠુમક ઠુમક ચલહી પરાઈ। Bye.
चलही पराई ठुमा चलही पराई। कौशल्या मां राम लक्ष्मण भरत शत्रुघ्न ने पकड़वा जाए भगवान दौड़े से दीवाल पकड़ी पकड़ी चालवा लाग्या। मित्र नी साथे रमे से मां नवड़ावी दौड़ी मोकले जे कोई माता बहन रस्ता में निकले नी साड़ी पकड़े गायो निकले तो पुछड़ा पकड़े बालकों नी साथे रमे हलवे लीला ऊपर आई। सात वर्ष की उम्र थी गुरुदेव वशिष्ठ आया अग्न पवित्र आपी अने गुरुदेव ना आश्रम में भणवा माटे लई गया। शंकर भगवान कहसे जना नाम थी मूंगो बोलवा लागे लंगड़ो पहाड़ चढ़े एवं परमात्मा भणवा जाय से। गुरु गृह पढ़न गई रघुराई आश्रम में भणे छे। पहला में स्कूलों ने कॉलेज नहोती भाई। आ पुराना गूगल में जोजो आ देश में 32,63,552 गुरुकुल हता। राजा नो दीकरो करोड़पति नो दीकरो झूपड़ा में रहनारो बधा साथे भणता। कृष्ण सुदामा साथे भण्या छे। भगवान राम अने आगळ कथा छे निषाद भील साथे भणता। कोई भेदभाव नतो। भगवान राम पोताना मित्रों साथे बर्तन मांजे से लाकड़ा लावे से झाड़ू मारे से गुरुजीना चरण दबा 12 वर्ष सुधी गुरुजीना चरण में रहीने भण्या। चारों भाई भणीने आवे छे। हवे तो 12 वर्षना थई गया। चारों भाई नी जोड़ी जोईने अयोध्या वाला बहु राजी थाय छे। कोईनुं बाळक सुंदर तो आपणे केवुं गमे साहेब। हळवळे मोटा थया रोज सवारमां उठे माता पिता ने प्रणाम करे शंकरनाथ मंदिरे जाए ब्राह्मणों पासे अभिषेक करावे गायो ने दान आपे गायो ने गौशाळामां जी सेवा करे शास्त्र ने वाँचे कथाओ सांभळे। आवुं लख्युं छे पोते कथामां बेठता तमारी घोड़े भगवान मानव बनीने आव्या। तमने कीधुं के हुं करुं तेम करजो। प्रातही काल उठकी रघुनाथ भगवान बोल्या छे हुं करुं एम करजो। तमारा मां बाप नी सेवा करजो तमारा सासुसर नी सेवा करजो। सहित प्रभु साथे बेहिन भोजन करे तमे साथे बेहिन भोजन करो साहेब। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
कथामा बेसे से पर माता पिता ने प्रणाम करे से गुरुदेव ने प्रणाम प्रणाम એટલે આમ કોઈને આમ આમ ન કરશો સાહેબ કોઈ સંત ને કોઈ બ્રાહ્મણ ને તમારા મા બાપ ને કોઈ મંદિર માં આવું ન કરશો એ અપમાન છે ધર્મ નું તમને બે હાથ આપ્યા છે કોઈને આવી રીતે પગે લાગો ન લાગો તો કઈ ની હાથ છોડો પણ આમ ન કરશો એ આપણા ધર્મ ની રીત નથી માનવ ની રીત નથી જેને એક હાથ તૂટી ગયો હોય એ આમ કરે સાહેબ કોઈ ને પણ તમારા મા બાપ ને ભગવાન ને પ્રણામ કરો અને કોઈ દી આમ નથી કરતા સાહેબ પ્રણામ આને કહેવાય નમસ્કાર આને કહેવાય દંડવત કોઈના ચરણમાં પડી જાવ તમારી વચમાં એક સિંધીનો છોકરો બેઠો છે અહીંયા મારો 30 વર્ષનો પુરાનો ભગત છે એના લગ્ન નહોતા તા મંદિરમાં રહેતો અને 30 વર્ષ પહેલાં કટાવધામમાં મોરારી બાપુની કથા હતી આ છોકરાની સાથે ગયા અમે એક ગૌશાળામાં બાપુનું પેટ ફૂલાઈ ગયું બહુ રડે મને કોઈ દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ પછી આ છોકરાને કીધું ચાલ આપણે આ બાપુની સેવા કરીએ હું એને મંદિર લાવ્યો પાલન જેને સેવા કરવી હોય જેને સારા કામ કરવા હોય દેશની સેવા કરવી હોય પૈસા ભેગા કરવા નહીં હો ભાઈ દેશની સેવા જ કરવી હોય વલ્લભભાઈ સરદારની ઘોડે લાલબહાદુર શાસ્ત્રીની ઘોડે ચંદ્રસુભાષ બોઝની ઘોડે તને દુનિયા શું બોલે છે સમજવું નહીં કારણ કે આ જગતે રામના માટે સારું નથી બોલતી આજ પણ લોકો રામની નિંદા કરે છે આજ પણ કૃષ્ણની લોકો નિંદા કરે છે માં સીતાની નિંદા કરે છે મારા ગુરુદેવ ડોંગરેજી બાબા કહેતા જેને સારા કામ કરવા હોય સમાજ સેવા કરવી હોય દેશની સેવા કરવી હોય અને દુનિયા શું બોલે છે એનું ધ્યાન દેવું કારણ એ દુનિયા બોલે ને બોલવા દઈએ આ દુનિયા કોયલ એક જ રંગ ના કોયલ કોને કહીએ ભાઈ સંતપણું રે એનું જાણવું
दास बाबा बोलता नित उठी सत्संग करिए के आपड़े रोज माता पिता ने गुरु ने प्रणाम करे कथा सांभळवा जाय छे मंदिरे दर्शन करे छे आपणे कोई नवाई नथी करता पण बंद थया एनु भगवान ने दुख छे आजना युवानो नथी मानता आ युवानो माटे नी कथा छे राम युवान हता 12 वर्ष 18 वर्ष ना थया रोज सवार मां उठी माता पिता ने प्रणाम करे गुरु ने प्रणाम करे गायो नी सेवा करे मंदिरे जाय दर्शन करे सत्संग करे कथा सांभळे બધાની સાથે ભોજન કરે તમે ઘરમાં બધા સાથે બેસીને ભોજન કરો સાહેબ કોઈ ભજનની કેસેટ ચડાવો યા તો કોઈ મંત્ર બોલી સાથે ભોજન કરો છ મહિના તમે કરી જુઓ આ રામ બોલે છે હું નથી કહેતો સાથે બેસીને ભોજન સાથે બેસીને ભજન સાથે બેસીને ચર્ચા થાય એ ઘરમાં કલયુગ નથી આવતો સાહેબ ચારે ભાઈઓને જે મા બાપ રાજી થાય છે આ બાજુ જંગલમાં વિશ્વામિત્ર મહાત્મા રહે છે એને થયું રોજ હવન કરું રાક્ષસો હેરાન કરે ગાયોને મારી નાખે ગાયોને લઈ જાય મહાત્માને હેરાન કરે મંદિરમાં ગંદકી નાખી જાય અગ્નકુંડમાં કંઈક નાખી જાય ધર્મના કામમાં હાડકા નાખે એનું નામ રાક્ષસ હવે શું કરું વિશ્વામિત્ર મહામુનિયા વિશ્વામિત્ર મહારાજ અયોધ્યામાં આવે છે દશરથજીને ખર પડી સ્વાગત કર્યું સામૈયા કર્યા ચરણ ધોયા ભોજન કરાવ્યું અને પછી હાથ જોડીને કીધું તમારી શું સેવા કરું મારું ઘર તીર્થ બની ગયું આજ મારા હો ભાગ્ય મારી જેવો કોઈ આજ ભાગશાળી નહીં મારો સમાન ધન્ય નહીં દૂજા હે નાથ જેના ઘરે સંતો આવે બહુ ભાગશાળી જે સંતની પાસે જાય મહાભાગશાળી સંતની સાથે બેઠે અહો ભાગશાળી સંતની વાતો સાંભળી જીવનમાં ઉતારી પોતાનું જીવન સારું જીવે એ ભાગશાળી પણ જેની સાથે રહે અને સુધરે નહીં એની જેવો કોઈ અભાગ્યો નહીં સાહેબ વિશ્વામિત્ર કહે છે રાજન હું તારી પાસે મારા માટે નથી આવ્યો હું પણ એક આ દેશનો રાજા હતો મેં ગાયનું અપમાન કર્યું ગાયનો સાપ લાગ્યો દૂધ આપી તેમાંથી રાખી પછી કાઢી મૂકી અને ગાયની હાય લાગી મારા 100 છોકરા મર્યા મારી પત્ની મરી મારું બધું ગયું આજ મને ખબર પડી ગાય શું છે માટે હું ગાય માટે આવ્યો છું અનુજ સમેત દેવ સુર સમૂહ આવી મોરી અસુર સમૂહ
વિશ્વામિત્રે કહ્યું, મને રાક્ષસો સતાવે છે, હું યજ્ઞ કરું, મારા યજ્ઞમાં હાડકાં નાખી જાય, પાણી નાખી જાય, મારી ગાયોને લઈને મારી નાખે, મંદિરમાં ગંદકી કરી જાય. યાદ રાખજો સાહેબ, મંદિર એ શાંતિનું કેન્દ્ર છે, ત્યાં ગંદકી ન કરવી, મંદિરમાં કોઈ વ્યસન ન કરવા. વ્યસન કરનારને પૂજા કરવાનો કોઈ અધિકાર નથી સાહેબ, આ વિશ્વામિત્ર બોલ્યા છે. અને રાક્ષસો કીધા છે, આ રાક્ષસોનો નાશ કરવા માટે ઈશ્વરે તને ચાર દીકરા, મને બે આપી દે. રાજા કીધું, મારું રાજપાટ ભૂમિ કોષ બધું આપી દઉં અને હું જીવું ત્યાંથી લડું, પણ આ છોકરાઓ નહીં આપું. એમાં ચાર દીકરાઓ મને ગઢપણમાં મળ્યા, એમાં ચારે મને વાલા, પણ બધાથી દીક રામ બહુ વાલા, હું નહીં આપું. વિશ્વામિત્ર ક્રોધ કરીને સાપ આપવા તૈયાર થયા, ત્યારે વશિષ્ઠ મહારાજે રાજાના હાથ પકડીને કીધું, તમારો ગુરુ કહે છે આપી દો, અને ગુરુ વાક્યમ સદા સત્યમ. પછી કંઈ બોલ્યા નહીં, રામ લક્ષ્મણને લાવી સોંપી દીધા, લો બાપ આ તમારા. બંને બાળકોને સમજાવ્યા, ગુરુજી જે કેમ કરજો, આથી તમારા માતા પિતા છે, લઈ જાઓ. વિશ્વામિત્ર લઈને આવે છે પોતાના આશ્રમ તરફ, રસ્તામાં તાડકા નામનું જંગલ આવે છે, તાડકા નામની રાક્ષસી ભગવાનને મારવા આવે છે. વિશ્વામિત્ર કીધું, આને મારો. ભગવાને કીધું, અબલા છે, બોલે અબલા નથી બલા છે, આ પાપીઓને જન્મ આપનારી માં છે, આના છોકરા જ મને હેરાન કરે, ને મારો. એક ઈ બાણ પ્રાણ હરી કી, તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે ભૂખ ન લાગે પ્યાસ ન લાગે એવી વિદ્યા આપી, પોતાના આશ્રમે લાવ્યા. સવારથી ભગવાને કહ્યું, ગુરુદેવ યજ્ઞ કરો, નિર્ભય થઈને કરો, હવે રાક્ષસ તમારું કાંઈ નહીં બગાડી શકે. બંને ભાઈઓ અગ્નિને રક્ષા કરે છે. વિશ્વામિત્રે સંતોને બોલાવી અગ્નિનો આરંભ કર્યો. ધુવાડા આકાશમાં ગયા, રાક્ષસો આવ્યા. આવા કામમાં આડા પડે, ઊંધા પડે, કોઈના કાર્ય બગાડે, ધર્મના કામમાં આડા પડે, ગાય, મા બાપ, ગુરુ, સાધુ, સંત, બ્રાહ્મણ અને નિર્દોષને સતાવે, આનું નામ રાક્ષસ. રાક્ષસો આવ્યા છે. મારી જ ને ભગવાએ ફણા વગરનો બાણ મારી લંકામાં નાખી દીધો, સુબાહુનો નાશ કર્યો, લક્ષ્મણજીએ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો. વિશ્વામિત્ર રાજી થયા, આશીર્વાદ આપ્યો, કહ્યું કે તમે કહો તો તમારા પિતાને સોંપી આવું, અને જો તમે કહો તો નેપાળમાં રાજા જનકને ત્યાં એક ધનુષ્યજ્ઞ ચાલે છે,
મારો તો યજ્ઞ પૂરો કરાવવો, પણ એક બાપ દીકરીના વિરહમાં રડે છે, ત્યાં ધનુષ યજ્ઞ છે, બાપે પ્રતિજ્ઞા કરી છે અહીંયા ધનુષને જે ચડાવશે એને મારી દીકરી આપીશ. દેશ દેશના રાજાઓ આવે છે, આજ 20 વર્ષથી આ ધનુષ યજ્ઞ ચાલે છે. ભગવાને ધનુષ યજ્ઞનું સાંભળીને હર્ષ થયા, વિશ્વામિત્રની સાથે ચાલ્યા. આગળ ગૌતમ ઋષિનો આશ્રમ આવે, અનેક ફળ ફૂલ લાગ્યા, સુંદર પહાડ છે, સુંદર વૃક્ષો છે, પણ આશ્રમમાં કોઈ નથી. ભગવાન પૂછે કોનો આશ્રમ છે? વિશ્વામિત્રને આંખમાં આંસુ આવ્યા અને કહ્યું, મહારાજ આ ગૌતમ ઋષિનો આશ્રમ. આ સામે શિલા પડીને એ બાઈ નિર્દોષ છે, સતી છે, અહલ્યા છે. ઇન્દ્રએ કપટ કર્યું, ગૌતમે સાપ આપ્યો, આનો ઉદ્ધાર કરો. જિસકા લોક ઇંતજાર કરતે હૈ, ઘરવાલે ભી કહેતે ભગવાન મારે પિતાજી કો ઉઠા લો. ચાર દિવસ પહેલા ફોન આવ્યો એક ભાઈનો કે મારા બાપા સુટી જાય એવું કરો. કેમ? કે ડોક્ટરો હાથ ઊંચા કર્યા છે, ઘેરે લાવ્યા છીએ, ખાટલામાં છે, બધું ખાટલામાં થાય છે. એટલે જેણે તને જન્મ આપ્યો નહીં બોલે એની મરવાની દુઆ કરું છું, એ મરી જાય તો સારું. આપણી મરવાની દુઆ માગે છે. હે રાજા, જિસકે લીએ તું થા બેકરાર, ઓ ઘડી આ ગઈ, ઇસસે પહેલે કુછ કર લો ભાઈ. એટલે કથા હમારા જીવન સંભાળતી હૈ. મારી સામે જુઓ સાહેબ, મને કોઈ ગુરુ ન મળ્યા હોત તો એ મને કોણ બેસવા દે, અને કથા ન હોત તો અમે કેટલા ભેગા થઈને કોણ સાંભળત સાહેબ. એટલે હનુમાન કહે છે, હું જ્યાં સુધી કથા હશે ત્યાં સુધી રહીશ, કથા બંધ થશે ત્યારે હું જતો રહીશ. ને હનુમાન ગયો પછી આપણને કોઈ નહીં બચાવે સાહેબ. હનુમાન લે શ્વાસ, હનુમાન લે વજન, આપણું ઓક્સિજન, હનુમાન લે મહાદેવ, એ હજર છે, અમરશે સાહેબ. એટલા માટે સ્વર્ગ જોયું નથી પણ સ્વર્ગની વાતો કરે છે કે સ્વર્ગમાં ઇન્દ્ર, ઇન્દ્ર કોઈ નામ નથી, એ ગાદી પર આવે નામ ઇન્દ્ર, જેમ આપણે વડાપ્રધાન, જેને આવે આપણે વડાપ્રધાન કહીએ ને એમ સ્વર્ગનો વડાપ્રધાન ઇન્દ્ર. પણ પીધા પીધ કરે અને બધા નાચે, લોકોને જોયા કરે, મહાત્માઓ બધા રડે છે. એમાં દુર્વાસા ઋષિ આવ્યા અને કીધું, કેમ રડો? કે આ અમારો રાજા છે પણ એને કંઈ પડી જ નથી, ખુરશીમાં બેસી ગયો પછી આવતો નથી, બોલતો ને જોતો નથી, અને રોજ આ રાક્ષસો હેરાન કરે, અમારી ગાયો લઈ જાય. અને મારે યાદ રાખજો ભાઈ, બીજાને દોષ ના આપતા, ગૌ હત્યાનું પાપ આપણા માટે છે, બીજાને કહેવાય નહીં, કારણ કે ગાયને મારનારો પાપી નથી જેટલો ગાયને સોડનારો પાપી છે સાહેબ. હું નથી કેતો, રામાયણ કે છે, હરિ હર નિંદા નહી જોતા, આ જગદંબા બોલી હરિ હર નિંદા સુનહી જોતા, ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી સાહેબ. માતાજી બોલી, ઓ સુનાહુ સભા, બધા સાંભળો, જગદંબા બોલી, જગદંબા બોલી, આવા લોકોના વચમાં રહેવાય નહીં, જ્યાં ગાયને છોડી દેશે. ગાયને મારનાર પાપી હશે કે નહીં હું નથી કહેતો, પણ જેણે ગાયને છોડી એને પાપ લાગ્યા. વિશ્વામિત્રને યાદ કરો, માનધાતાને યાદ કરો, રાજા હરિશ્ચંદ્રને યાદ કરો, રાજા દિલીપને યાદ કરો, સહસ્રબાહુ અર્જુનને યાદ કરો. આમાં લખ્યું છે ગાય આપણી માં છે, બીજાને શું કામ દોષ આપો? જે દેશમાં ગાયની હત્યા થાય અને જેવું કોઈ પાપ નથી, આ રામાયણમાં જગતની માં બોલી છે.
અને એના બાપ ને કીધું તારું માથું બકરાનું થશે અને જેટલા તારા યજ્ઞમાં આવ્યા છે તારા હગાવાલા તારા જમાય બધી વિધવા થશે. એમ કરીને અગ્નિમાં કૂદી પડી. શિવને ખબર પડી અને વીરભદ્રને મોકલ્યો, તમે રામાયણ વાંચો, દેવી ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, ભાગવતો બધામાં લખ્યું છે કે દક્ષનું માથું કાપીને અગ્નમાં નાખ્યું અને જેટલા દેવી દેવતાઓ બધાને તોડી ફોડી નાખ્યા સાહેબ, કોઈને ન છોડ્યા, બધાને તોડી નાખ્યા. વાંચો, ગાયની હત્યા જેવું કોઈ પાપ નથી. તમે ગાયને દોઈ લો કાઢી મૂકો, ઈશ્વરના ગુનેગાર છો સાહેબ. એટલા માટે ગાય માં છે. ઇન્દ્ર આવતો નથી, ખુરશી મળી ગઈ, હવે હામો જોતો નથી. અને દુર્વાસા ઋષિને ખબર પડી અને સ્વર્ગમાં ગયા. ભાઈ બોટલ નાખીને પીને બેઠો છે, અપસરાઓ નાચે છે અને અચાનક દુર્વાસા આવ્યા એટલે ગલા સોલા ખંતડે, એટલે આ ડોહો ક્યાંથી આવી ગયા, સીધા સાદા થઈ ગયા બધું હંતાડીને. અને દુર્વાસા આવ્યા પણ પેલી જે નાચવા વાળી હતી અપસરા, એને ખબર નહીં બાપુ પાછળ આવ્યા છે. પેલી નાસ્તી હતી બિચારી, એમાં કોણી લાગી ગઈ ને બાપુ ગરમ થઈ ગયા, ખીજાઈ ગયા, શું ઘોડી ની ઘોડે કૂદકૂદ જા, ઘોડી થઈ જા. ત્યારે પેલી દીકરી રડી પડી, બાપુ હું મારો ધર્મ નથી ચૂકી, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે આ રાજાને રાજી કરવાનો, એનો નિયમ છે, આ મારું જીવન છે, મારી રોજીરોટી છે, નાચીએ ગાઈએ અને મારું પેટ ભરીએ. હું તમારા કુટિયામાં નાચવા નથી આવી, તમારા આશ્રમમાં નાચવા નથી આવી. એ મહાત્મા, તું અહીંયા આવ્યો છો, મને ખબર નહોતી. દુર્વાસાનો ક્રોધ શાંત થઈ ગયો, બેટી મારી ભૂલ થઈ ગઈ, મારી દીકરી. ત્યારે દીકરી રડી, બાપુ તમારી ભૂલ થઈ, પણ અમારે તો હવે જવાનું ને, કઈક ઉપાય. બોલે એક ઉપાય છે, જયારે 3:30 ભેગા થશે ત્યારે તારો ઉધાર થશે. ઘોડી બનીને આવી સાહેબ, આખો દિવસ ઘોડી બને, રાતે સ્ત્રી બની રડે, માં બાપ યાદ આવે, ઘર યાદ આવે, સુખના દિવસો કોને યાદ નથી આવતા. ઈશ્વરને કહેજો કે તારે જેટલું આપો એટલું દુઃખ આપજે, પણ એક વાર સુખ આપે ને તો પાછું લઈને દુઃખ ના આપતો, કારણ કે સુખના દિવસો જલ્દી જાય છે, દુઃખના દિવસો જલ્દી જતા નથી સાહેબ, અને સુખ બધાને સતાવે છે. કૃષ્ણ દ્વારકા વાળો રડે, ઉદ્ધવ બોલે કેમ રડો છો, સ્વાઈ તમને મજા નથી આવતી. બોલે ના, કેમ કે મારા સુખના દિવસો યાદ આવ્યા, ગોકુળ, એ વ્રજવાસીઓ, એ ગોપરિંદો, એ મારી મા યશોદા, એ નંદ બાબા, એ મારી ગાયો, શું કહું ઉદ્ધવ, રાત્રે શું ને આ બધા મને સપનામાં આવે, અને બધા કહે છે મેં શું ગુનો કર્યો. હે ઉદ્ધવ, મને મારી ગાયો યાદ બહુ, ભગવાન રડી પડ્યા. હે ઉદ્ધવ, મને મારી યશોદા માં યાદ બહુ, યાદ બહુ આવે મને, ઊંઘ ના આવે યાદ, એ ઉદ્ધવ મને ઊંઘ ના આવે, મને મારું ગોકુળ યાદ બહુ, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા નંદ બાબા યાદ બહુ, મને મારા નંદ બાબા યાદ બહુ આવે, મને ખાવું નવ ભાવે, યાદ બહુ આવે મને, મારું ઘર ને બાપા આવે, મને મારા ગોવાળિયા યાદ બહુ, મને મારા ગોવાળિયા યાદ બહુ. ભગવાન રડી પડ્યા અને રામ પણ રડી પડ્યા. સાહેબ ચિત્રકૂટમાંથી રાતે 2 વાગે ઊભા થાય, એ માં યાદ આવે, પોતાના ભાઈઓ યાદ આવે, અયોધ્યાના લોકો યાદ આવે કે આ લોકો મારી પાછળ ઘર બહાર છોડી મારી સાથે ચાલ્યા, એને રસ્તામાં હુતા મૂકીને હું આવતર્યો. ભગવાન રડે ચિત્રકૂટમાં. રામાયણ વાંચો સાહેબ, મારે તો આમાં લખ્યું તે બોલવાનું, ફાલતું ગપ્પા નહીં. ભગવાન રામ, જબ જબ રામ અવધ સુધ કરે, રાતના 2 વાગે ચિત્રકૂટમાં રામ ઉભા થઈ જાય, રડવા લાગે, સુખના દિવસો યાદ આવે,
आंसू नी धारा वहे साहेब। લોકો યાદ આવે, મા બાપ યાદ આવે, જન્મભૂમિ કોને યાદ નથી આવતી સાહેબ? લંડનમાં એક ભાઈ મને મળેલા, મારી કથા ચાલતી હતી લેસ્ટરમાં, કથા સાંભળે ને પછી રડે. હું એને પૂછું કેમ રડસ? કે મને મારી મા યાદ આવે. મારા પિતા બહુ સારું હતું મારા ઘરમાં, મારા શાળાએ બધું લઈ લીધું, હું મારી માના અગ્નિ સંસ્કાર કરવા નહીં જઈ શકતો. બાપુ તમે કથા કરો ને, મને મારી જન્મભૂમિ યાદ આવે. કોને ના આવે સાહેબ? રામ પણ રેડ્યા, કૃષ્ણ પણ રેડ્યા. આપણને જન્મભૂમિનો ગર્વ હોય, આજના લોકો ભારતમાં જીવે, ભારતનું ખાય, ભારતની નિંદા કરે, ભારતના ધર્મની નિંદા કરે. બીજા કોઈ ધર્મની નિંદા કરીને બતાવો, તમને મરદ કહી દઉં સાહેબ. તમે તમારા ધર્મની નિંદા કેમ કરો? કથા ન કરાય, તમને શું તકલીફ? તમારે કંઈ આપવું નહીં, મેલવું નહીં. આ કથા તમને શું કરપણા? કથા શું આપે સાહેબ? મારી સામે જો હું કથા ન કરતો હોત, કેમ કે ગટરમાં કીડાની ઘોડે ખદબદતો હોત સાહેબ. આ કથાએ અમને જીવાડ્યા. અને સાચા કથાકારો ક્યાંય માગતા નથી, લેતા નથી, લૂંટતા નથી. લૂંટે માગે એને કથા કરવાનો અધિકાર નથી. હા, એને દક્ષિણા આપવી જોઈએ. આપણા ઘરે કોઈ લેબર આવે સાહેબ, કોઈ મજૂર આવે, તમે કોઈનું કામ કરો અને તમને ના આપે, તમને દુઃખ ન થાય? એમ સાધુ બ્રાહ્મણ મંદિરમાં પૂજા કરતા હોય, બ્રાહ્મણનો જ અધિકાર છે. સાધુ સંતો ત્રણમાં દિવસમાં ત્રણ વાર નાય છે. આપણે આવું નહીં પાળી શકીએ. આપણે ઘરમાં પૂજા કરીએ છીએ, આપણા ઘરમાં કામ બેઠો છે, એટલે મંદિરમાં જઈએ. એમાં પ્રતિષ્ઠા છે અને ભગવાન તમારી રાહ જોવે છે. તમારી આજુબાજુમાં મંદિર હોય, દર્શન કરવા. આજકાલના લોકો અમે મંદિરને નથી માનતા, અમે ધર્મને નથી માનતા. શું માનો છો? માનવતા નહીં, એ પણ ધર્મ જ છે ભાઈ. કંઈક તો તમારે માનવું પડશે. અને ભગવાન કહે છે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે હૃદય કો તુમારે કોઈ તો तब तुम्हें मेरे पास आना चाहिए. मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए, तुम्हारे लिए. अभी तुमको मेरी जरूरत नहीं है, बहुत मिल जाए सामने. તમારી જવાની, તમારા પૈસા, તમારે કોઈ મેરી જરૂર નહીં. એક દિન એસા આયેગા. બુઢાપા જબી ડરાને લગે, મોત તુમારી આને લગે, તબ મેરે પાસ તુમકો આના ચાહિએ. મેરા ઘર खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. अब भगवान का शब्दों से तुम्हारे लिए, तुम्हारे लिए.
भाई पिक्चर तो कल आए और वो पिक्चर के भले गीत हो पर सब कथाकार गाते हैं क्योंकि शब्द ऐसा है साहेब, वो शब्द गाना पड़ेगा क्योंकि शब्द ब्रह्म है। आपको पिक्चर का गीत लगता है, वो पिक्चर का गीत नहीं, शब्द तुम्हारा और मेरा है। भगवान कहते हैं हे जीव जब तेरा कोई ना हो, सब लोग हाथ ऊंचा कर दे, चारों तरफ से घेर जाओ, तुम्हारा शरीर भी साथ न दे, तब मेरा दरवाजा खुला है क्योंकि सच्चा बाप मैं तुम्हारा। ये तो सब फालतू है, लेन देन वाले उसकी सेवा करो पर प्रेम मुझसे करो क्योंकि मैं तुम्हारी प्रेम की कदर करूंगा, ये दुनिया नहीं करेगी। ये तो तुम्हारे शरीर के सौदागर है, इसलिए बाबा बनने की जरूरत नहीं, भागो मत, जो बने हैं और ऐसी बात कहते उसको उतारो, भागने की जरूरत नहीं है सर। ये बाबा की निंदा नहीं, बाबा कोई छोटा शब्द नहीं, बाबा बहुत बड़ा शब्द है, आपको पता भी नहीं बाबा एटले शू। पर जो हूं कहीश ने काले तमें कोई आवश्यक नहीं, आ जैन तेने बाबो न कहता साहेब, बाबो शब्द बहुत मोटो से साहेब, ये तमें एवं मानो घर बार छोड़े बाबा, बाबा बनवा नानी माना खेल नहीं साहेब, बहु बहु अमा तकलीफ से। पेरी तो तमें ले लो, बाजार में मळे छे, दुकानों में मळे छे, कपड़ाओ आवा पहरी सको, पण आमा निभावू बहु कठिन से मारा बाप। आ मागवा माटे, लूटवा माटे, ढोंग धतूरा करवा माटे, नशा करवा माटे नथी मळ्यो साहेब। भगवान राम रेड्या छे, हे भाईओ हे बहनो हे मारा देशना लोको, હું રાવણને મારીને આવ્યો ને ત્યારે રાવણે મરતા મરતા કીધું હતું કે તમારા દેશવાળાને મારો સંદેશો આપજો, હું રાવણનો સંદેશ આપું છું। બડી દૂર સે આયે હે રામ કા સંદેશ લાયે, હનુમાન લંકામાં ગયા, રાતના 12 વાગે ગીત ગાયું, સીતાજી ઉભા થઈને જોવા લાગ્યા કોણ આવ્યું, કોઈ તો અપના હોગા જો હમે અપના સમજેગા, કોઈ તો એસા હોગા જો હમે અપના સમજેગા, હમે અપના સમજેગા, બડી દૂર છે આયે હે સંદેશા રામ કા લાયે, સંદેશા રામ કા લાયે, બડી દૂર છે આયે હે સંદેશા રામ કા લાયે, संदेशा राम का लाए। ये कथा राम का संदेशा है। अचानक तुम्हारे घर मोबाइल आ जाए, बोले तुम्हारे बच्चे को नौकरी मिल गई, कितने खुश होते हो, तुम्हारा बेटा पास हो गया, कितने खुश होते हो। ये कथा जीव को संदेशा है, ये आत्मा का खोराक है साहेब। तुम्हें जो रोटला खाओ तो शरीर खाई से आत्मा नहीं, તમે જે કઈ પહેરો શરીર પહેરે છે આત્મા નહીં, તમે ક્યાંય જાઓ છો શરીર જાય છે આત્મા નહીં, આત્માનો ખોરાક છે પરમાત્માનું નામ। દુર્વાસાએ સાપ આપી દીધો, પેલી દીકરી રડી પડી, બાપુ દયા કરો, હવે તો કેટલું સારું છે કે સંતો એવા આપણને મળ્યા છે, જ્યાં જાઓ ત્યાં કોઈ અન્નક્ષેત્ર ચલાવે, કોઈ ગૌશાળા ચલાવે, આ સંતોષ ગાયો માટે બોલે, બીજું કોઈ બોલે સાહેબ? કેમ ભાઈ અમે કોઈ ગુનો કર્યો, અમે કોઈ ખેતીવાળા છીએ? હો હો ગાયો રાખી નાની માના ખેલ તમે એક દોઈને કાઢી મૂકો છો, તમે દૂધ ખાવા માટે આટલા સ્વાર્થી, તમે ગાયનું દૂધ નથી પીતા, લોહી પીવો છો, જો સેવા ન કરી શકો તો દૂધ પણ પીવાનો અધિકાર નથી સાહેબ, અને આ બનાવટી દૂધ કેટલા દિવસ પીશો સાહેબ, આ ગાયો નહીં હોય તો દૂધ ક્યાંથી લાવશો, ચલો તમે શા છોડી દેશો કોફી છોડ, પણ બાળકોને, પહેલા તો બાળકોને માતાઓ દૂધ પીવડાવતી હતી પોતાનું, હવે તો એ બી ગયું, આ બાળકોનું શું થશે, તમારા ભવિષ્યનું શું થશે સાહેબ? બ્રાહ્મણો એ ધરતીનું ઢાંકણ છે, ક્યાંય તમને ભેંસ રખડતી જોઈ, ક્યાંય પાડી રખડતી જોઈ, આ ગાયો જ કેમ રખડે છે?
શું ભેંસ આપણી દાદી થાય કે નવડાવીએ દોડાવીએ, ભેંસ ની જય કેમ નથી બોલતા? ભેંસ માતા કી, જો મારા બેટા કોઈ બોલ્યા ગૌ માતા કી, જોયું આ માણસ પેલી ઘોડી બની ને આવી સાહેબ, અને ભગવાન સૌરાષ્ટ્રનો રાજા કાઠિયાવાડનો ચંદ્રસેન પોતાના ઘોડાઓને લઈ જાય અને આવી સુંદર ઘોડી જોઈ એટલે પોતાના ઘોડાહારમાં લાવ્યો. આખો દિવસ ઘોડી રહી, રાત થઈ તો ઘોડા નથી, સ્ત્રી બની ગઈ, સુંદર કન્યા બની. રાજા ગભરાયો, તલવાર કાઢીને પૂછ્યું કોણ છે? તો ભૂત પ્રેત ડાકણ. બોલે મહારાજ ભૂત પ્રેત નથી ડાકણ નથી, હું અપસરા છું. એક બાપુએ મને લેવા દેવગરનો સાપ આપ્યો એટલે ઘોડી બનીશ, મારો ઉદ્ધાર કરો રાજા. ત્યારે રાજા કીધું કેવી રીતે થાય? કે 3.5 વર્ષ ઠીક થઈ જાય તો હું જીવતી થાવ, મને બચાવો. કે કોઈ વાત નહીં, તારે તું ચાર પછી તારું ઠેકાણું કરીશ. અને એમાં પાંડવોનો છોકરો અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત થી નીકળ્યો અને ઘોડીને જોઈ, એને હટ કરી ઘોડીને લઈ લીધી. પેલા રાજાને ખર પડી કે ઘોડી મારી છે ભાઈ, કારણ કે મેં ઘોડીને વચન આપ્યું છે મારામાં પ્રાણ રહેશે તો તને બચાવીશ. યુદ્ધ થવાની તૈયારી થઈ, રાજા પાંડવો પાસે ગયો, મને બચાવો. પાંડવોએ ઘોડીને છોડી દીધી. ભગવાન કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ એના હાથમાં આવી એને પકડી લીધી. એની પાસે પણ ન રહી, છૂટી અને ઘોડીને જોઈ રાજા પાછો પોતાને ત્યાં લાવ્યો. અને ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમને ચિઠ્ઠી લખી કે ઘોડી અમને મળવી જોઈએ, ન તો યુદ્ધ કરો. હવે દ્વારકાધીશ અમે કોણ યુદ્ધ કરે? એટલે રાજા પાંડવો પાસે જઈએ. હું તમને ટૂંકમાં કહીશ, મહાભારતમાં મોટી કથા છે, વાંચી લેજો ટાઈમ મળે તો. પાંડવો પાસે ગયો અને કીધું એક રાજાએ મને મારી નાખવાની ધમકી આપી છે અને મારા ઘરે એક ઘોડી આવી છે, એ દેવતા એ ઘોડી છે, મેં એને વચન આપ્યું છે કે મારામાં પ્રાણ હશે તને હું છોડીશ નહીં. અને એક રાજાએ કીધું ઘોડી મને આપો ને તમને મારી નાખશું, માટે તમે મારો પક્ષ લો, મને સાથ આપો. આ સમાજમાં આ જ હોળી છે, આપણા વાળા જ આપણને સાથ નથી આપતા સાહેબ. બહારના દેશો કોઈ દુશ્મન નથી, આપણા વાળા જ આપણા દુશ્મન છે, એટલા બધી હોળી છે સાહેબ. કોઈ દેશભક્ત હોય એને સાથ આપજો સાહેબ, જે તમારી બેન દીકરી માટે તમારા દેશ માટે કંઈક કરતો હોય એને સાથ આપજો. અને રાજાએ કીધું એટલે પાંડવોએ કીધું કોણ છે બતાવે? કે તમને વચન આપો. એમાં ભીમ ઊભો થયો, બહુ દિવસથી પેન્ટિંગમાં પડ્યો હતો ને, તો લડવાનું હતું ને એટલે. એટલે ભીમે કીધું બતાય જલ્દી, હમણાં તારી ઘોડીને ઠેકાણે કર્યું, તને ઠેકાણે કરું, તને મારે એને ઠેકાણે કરું. એટલે પેલા કીધું ભાઈ ભીમભાઈ તમને કહેવા જેવું નથી. કે ના ના, કે કોણ છે? આ ગદાની સોગંદ ખાવશો ને મારી નાખીશ. એટલે પેલા એ કીધું કે દ્વારકા વાળા ગદા મૂકી દીધી, ખગામાં લડાતું હોય છે ભાઈ, તારે કપી નાખવા છે. ઠંડો થઈ ગયો ભીમ. રાજાને કીધું અમે ના લડીએ, જેણે અમને મોટા કર્યા છે, અમારા ફઈનો દીકરો છે, અમારા મામાનો દીકરો છે, અમે ઘર ઘરના હગાવાલા છી, કોઈના કહેવાથી હગાવાલામાં ઝઘડો ન કરવો, ઘરમાં ઝઘડો ન કરવો, બારવાળાની વાતોમાં બહુ ના આવવું, આપણે શાસ્ત્ર સમજાવે. રાજા નીકળી ગયો ત્યાંથી અને તે હવે હું ઘોડીને શું મોઢું બતાવીશ, મારા ઘરમાં લોકોને શું મોઢું બતાવીશ. એટલે યમુના નદીના કિનારે લાકડા ખડકીને મરવા તૈયાર થયો. એમાં પાંડવોનો પુત્ર પરીક્ષિત, પાંડવોનો પુત્ર અર્જુન, અર્જુનનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત ત્યાં સ્નાન કરવા આવે છે પોતાના મિત્રો સાથે. 12 વર્ષની ઉંમર છે અને રાજાને લાકડા ખડકતો જોઈને કીધું શું કરેશ? કે મારે બળી જવું છે. કેમ? કે મારા ઘરે એક ઘોડી આવી છે, દિવસે ઘોડી બને છે, રાતે અપસરા બને છે, બહુ રડી છે, દીકરી છે, મેં એને દીકરી માની છે, એને બચાવવા માટે હું ફર્યો, પાંડવો પાસે ગયો પણ મને બચાવ્યો, મારે મરી જવું છે. એટલે પેલા રાજા કીધું મરવાય નહીં ગાંડા, આપઘાત કરવાની મનાય છે, માનવ જીવો દેવ વારંવારે નથી મળતો. મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને, આવો માનવ દે ફરી રે ફરીને, મળે નહીં વારંવાર કે ભાઈ તું, એ ભાઈ તું ભજી લે ને કીર્તા, ઓ ભાઈ તું. માનવનો
भजन करो भगवान को। आवो मानव दे परी रे परी ले, मोको मनुष्य दे परी रे परी ले, होले कहे मानवता ये भाई को अजीले गिरता, ये भाई को अजीले गिरता। ओ लाखो गया ने तू पण जावानो मन मा थो संभाल के भाई जिले मानव आओ वारे वारे जन्म नहीं मिलतो समझावे छे सुकाम मरे छे सर जो चुकी गया तो आव सर जो चुकी गया तो खासो जमना मार हे भाई तू बजिले अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।